हेलो स्टूडेंट्स, वेलकम टू अवर डिजिटल क्लासरूम एट कॉलेज ऑफ कंप्यूटर साइंस एंड इंफॉर्मेशन टेक्नोलॉजी। आई एम बंसी अघेरा, असिस्टेंट प्रोफेसर एट कॉलेज ऑफ कंप्यूटर साइंस एंड इंफॉर्मेशन टेक्नोलॉजी इन बायोसाइंस डिपार्टमेंट। आज आप स्टार्ट करसू माइक्रोबायोलॉजी सब्जेक्ट में एक्सपेरिमेंट नंबर 5, स्टडी ऑफ परमानेंट स्लाइड ऑफ डिफरेंट माइक्रो ऑर्गेनिजम्स इंक्लूडिंग बेक्टेरिया, फंजाई, आल्गी एंड प्रोटोजोआ। हम आज आप जो एक्सपेरिमेंट है एनो एम शू है मेन, तो कि आप परमानेंट स्लाइड ने ऑब्जर्व करवानी छे माइक्रोस्कोप में। परमानेंट स्लाइड एटले ऑलरेडी प्रिपेर थयेली जशे माइक्रो ऑर्गेनिजम ने स्टेनिंग करीने। અને સ્ટેનિંગ શું છે આપણે ઓલરેડી પહેલાં ડિસ્કસ થઈ ગયેલું છે કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ એટલા માઇન્યુટ અમાઉન્ટમાં પ્રેઝન્ટ હશે અથવા એટલા સ્મોલ સાઇઝમાં પ્રેઝન્ટ હશે કે જેને આપણે ઓબ્ઝર્વ કરવા માટે માઇક્રોસ્કોપમાં પણ ઓબ્ઝર્વ કરવા માટે એને કલર પ્રોવાઈડ કરવો પડશે। કલરને જનરલી કહેશું સ્ટેન, અને એ જે સ્ટેન પ્રોવાઈડ કરવાની જે કંઈ પણ પ્રોસિજર છે એને કહેશું સ્ટેનિંગ। એટલે સ્ટેનિંગની જે પ્રોસિજર છે એ જનરલી આપણે સ્લાઇડ પર કરતા હોઈએ છીએ, અને એ સ્લાઇડને પરમેનન્ટ ફોર્મમાં કન્વર્ટ કરી અને જે પરમેનન્ટ સ્લાઇડ પ્રિપેર કરેલી હશે એને આપણે ડાયરેક્ટલી ઓબ્ઝર્વ કરવાની છે। સ્ટેનિંગ પ્રોસિજર કમ્પ્લીટ થઈ જાય પછી જે સ્લાઇડ પરમેનન્ટલી પ્રિપેર થયેલી છે એ પરમેનન્ટ સ્લાઇડને આપણે ઓબ્ઝર્વ કરશું, અને એમાં આપણે ડિફરન્ટ ડિફરન્ટ માઇક્રો ઓર્ગેનિઝમની પરમેનન્ટ સ્લાઇડ ઓબ્ઝર્વ કરશું। એમાં કયા કયા માઇક્રો ઓર્ગેનિઝમ ઇન્ક્લુડ કરી શકશું, તો કે બેક્ટેરિયા છે, બેક્ટેરિયાની આપણે પરમેનન્ટ સ્લાઇડ જોશું એક્સપેરિમેન્ટ નંબર 5માં। ફંજાઈ જે કે જેને આપણે ફૂગ કહીએ છીએ એમની પરમેનન્ટ સ્લાઇડ ઓબ્ઝર્વ કરશું, એટલે કે ડિફરન્ટ ડિફરન્ટ ફંજાઈ છે એ આપણે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરશું, એમનું સ્ટ્રક્ચર્સ કેવું કેવું છે। ધેન આલ્ગી એટલે કે જે લીલ શેવાળ જેને આપણે નોર્મલ લેંગ્વેજમાં કહીએ છીએ, બરાબર, તો એ આલ્ગીને આપણે ઓબ્ઝર્વ કરશું। એન્ડ પ્રોટોઝોઆ, પ્રોટોઝોઆની સ્લાઇડ પણ આપણે ઓબ્ઝર્વ કરશું। તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા। હવે ગ્રામ સ્ટેનિંગના બેઝિસ ઉપરથી બેક્ટેરિયાને બે પાર્ટમાં ડિવાઈડ કરેલા હોય છે, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ। જનરલી ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા પર્પલ કલરના ઓબ્ઝર્વ થશે, અને ગ્રામ નેગેટિવ છે એ પિંક કલરના ઓબ્ઝર્વ થશે સ્ટેનિંગના બેઝિસ પરથી। અને બેક્ટેરિયામાં જે ગ્રામ સ્ટેનિંગ છે એનો પ્રિન્સિપલ છે એ આપણે આ જ સેમેસ્ટરમાં સ્ટડી કરશું, એટલે તમને ઇઝીલી આઈડિયા આવી જશે કે ગ્રામ સ્ટેનિંગ શું કામે છે, શું કામે ગ્રામ ઓર્ગેનિઝમને ગ્રામ પોઝિટિવ અથવા તો ગ્રામ નેગેટિવ ઓર્ગેનિઝમ એવો વર્ડ યુઝ કરી શકાય। તો ફર્સ્ટ ગ્રામ પોઝિટિવમાં કયા ઓર્ગેનિઝમ ઇન્ક્લુડ કરી શકાય, તો એ છે સ્ટેફાઇલોકોકાઈ ગ્રુપ। સ્ટેફાઇલોકોકાઈ જનરલી જે કંઈ પણ ગ્રુપના ઓર્ગેનિઝમ છે એની અરેન્જમેન્ટ છે એ ગ્રેપ્સના બંચ જેવી જોવા મળશે। અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, આ માઇક્રોસ્કોપિક ઇમેજ છે। સ્ટેફાઇલોકોકાઈ ગ્રુપના કોઈ પણ ઓર્ગેનિઝમ છે એને જ્યારે આપણે સ્ટેનિંગ કમ્પ્લીટ કરીએ, સ્ટેનિંગ પ્રોસિજર ગ્રામ સ્ટેનિંગ કમ્પ્લીટ કરશું અને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરશું, તો આવા ટાઈપનું માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન આપણે જોવા મળશે। હવે એ સ્ટેફાઇલોકોકાઈ ઓર્ગેનિઝમ છે જે કંઈ પણ એની અરેન્જમેન્ટ છે એ કઈ રીતે થયેલી હશે, તો કે ગ્રેપ્સના જે રીતે બંચ અરેન્જ થયેલા હોય ગ્રુપમાં સેમ એ જ રીતે સ્ટેફાઇલોકોકાઈ ગ્રુપના ઓર્ગેનિઝમ છે એ અરેન્જ થયેલા જોવા મળશે। તો જોઈએ એમની કરેક્ટરિસ્ટિક્સ કેવી છે, તો કે ધેય આર ગ્રામ પોઝિટિવ, એટલે કે જ્યારે એને ગ્રામ સ્ટેનિંગ કરશું તો એ પર્પલ કલરના ઓબ્ઝર્વ થશે, અને પર્પલ કલરના ઓર્ગેનિઝમ જે ગ્રામ સ્ટેનિંગથી ઓબ્ઝર્વ થાય એવા ઓર્ગેનિઝમને આપણે ગ્રામ પોઝિટિવ ઓર્ગેનિઝમ કહી શકીએ, અને પિંક કલરના ઓર્ગેનિઝમ જે ઓબ્ઝર્વ થાય ગ્રામ સ્ટેનિંગ પ્રોસિજર કમ્પ્લીટ કર્યા પછી તો એવા ઓર્ગેનિઝમને શું કહેશું, ગ્રામ નેગેટિવ ઓર્ગેનિઝમ। બટ સ્ટેફાઇલોકોકાઈ ગ્રામ પોઝિટિવ છે, એમનો શેપ કોકાઈ, કોકાઈ એટલે કે સિમ્પલ સ્પેરિકલ અથવા તો રાઉન્ડ શેપ, એને કહેશું કોકાઈ। નોન મોટાઈલ, મોટાઈલ એટલે કે એમની પાસે લોકોમોશન કરવા માટે કોઈ ઓર્ગેનલ્સ પ્રેઝન્ટ નથી, જેવી કે ફ્લેજેલા, સિલિયા, જેનાથી ઓર્ગેનિઝમ મૂવમેન્ટ કરી શકતા હોય, બટ આ ઓર્ગેનિઝમ મોટાઈલ નથી, મોટાઈલ એટલે મૂવમેન્ટ કરી શકતા નથી। ધેન કેટેલાઇઝ પોઝિટિવ, કેટેલાઇઝ એક ટેસ્ટ છે જે જનરલી સ્ટેફાઇલોકોકાઈસ ગ્રુપના જે ઓર્ગેનિઝમ છે એ પોઝિટિવ આપે છે। એન્ડ ફેકલ્ટેટિવ એન એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ, ફેકલ્ટેટિવ એન એરોબિક
એરોબિક એટલે કે ઓક્સિજનની પ્રેઝન્ટમાં ગ્રો થતા હોય, એનએરોબિક એટલે કે ઓક્સિજનની એબસેન્ટમાં ગ્રો થતા હોય છે. એનએરોબિક એટલે કે ઓક્સિજનની એબસેન્ટમાં ગ્રો થાય છે, બટ ફેકલ્ટેટિવ છે એટલે કે ઓક્સિજન હશે તો પણ એ ગ્રો થઈ શકશે. ફેકલ્ટેટિવ એટલે કે બંને કન્ડિશનમાં એ ગ્રો થઈ શકે. આમ પોતે કેવા છે, એનએરોબિક એટલે ઓક્સિજનની એબસેન્ટમાં જ ગ્રો થશે, બટ ઓક્સિજન હશે તો પણ એમને ચાલશે. ફેકલ્ટેટિવ એનએરોબિક માઇક્રોઓર્ગેનિઝમ. ધે આર પેરાસાઇટ્સ અકરિંગ ઓન ધ સ્કીન એન્ડ મ્યુકસ મેમ્બ્રેન ઓફ હ્યુમન્સ. પેરાસાઇટ્સ એટલે કેવા ઓર્ગેનિઝમ, તો કે કોઈ હોસ્ટના બોડીમાં એ રહેતા હોય અને હોસ્ટને શું કરતા હોય, હાર્મફુલ ઇફેક્ટ કરતા હોય અથવા તો બેનિફિશિયલ, કોઈ પણ હોસ્ટના બોડી પર રહેતા હોય એને કહેવાય પેરાસાઇટ્સ. હવે આમના માટે હોસ્ટ કોણ છે, તો કે કોઈ પણ સ્કીન ઉપર એ પ્રેઝન્ટ હશે, અને હ્યુમનની સ્કીન ઉપર આસ્ટ્રેફાઇલોકોકસ પ્રેઝન્ટ છે, અને મ્યુકસ મેમ્બ્રેન એટલે કે જે કંઈ પણ વિસ્કસ મેમ્બ્રેન આપણા બોડીમાં પ્રેઝન્ટ હોય છે ઇન્ટેસ્ટાઇનમાં એ બધામાં, તો એ બધી મેમ્બ્રેન પર પણ સ્ટેફાઇલોકોકાઈ ગ્રુપના ઓર્ગેનિઝમ જોવા મળશે. હવે અહીંયા પર્ટિક્યુલર એક્ઝામ્પલ આપેલું છે સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, એક સ્પીસીસ છે સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, મીન્સ કે એમનું સ્ટેફાઇલોકોકાઈ ગ્રુપનું એક એક્ઝામ્પલ છે, જે શું કરશે, બોઇલ્સ, એબ્સેસિસ, વાઉન્ડ ઇન્ફેક્શન્સ એન્ડ ફૂડ પોઈઝનિંગ ઇન હ્યુમન્સ એન્ડ ઇન્ફેક્શન ઇન એનિમલ્સ. હવે એ પેરાસાઇટ્સ છે એટલે કેવી હાર્મફુલ ઇફેક્ટ આપણે આપશે. હવે બોઇલ્સ કરે છે, બોઇલ્સ એટલે એક ટાઈપની ફોડલી જેવું થશે, બરાબર. એબ્સેસિસ એટલે એ સ્કીન ડિઝીઝમાં જ ઇન્ક્લુડ થશે. જેન વાઉન્ડ ઇન્ફેક્શન એટલે કે શું કહેવાય, ખરજવા ટાઈપનું. એન્ડ ફૂડ પોઈઝનિંગ પણ ક્રિએટ કરી શકે હ્યુમન બોડીમાં જશે ત્યાર, અને જોડે જોડે એ હ્યુમન નહીં એનિમલ્સમાં પણ ઇન્ફેક્શન કરે છે, બરાબર. સ્ટેફાઇલોકોકસ ઓરિયસ. ધે આર અરેન્જ્ડ ઇન પેર ઓર ચેઇન એન્ડ કેટેલાઇઝ્ડ. હવે અહીંયા સેકન્ડ ઓર્ગેનિઝમ છે. ફર્સ્ટ આપણે ઓર્ગેનિઝમ કયા જોયા ગ્રામ પોઝિટિવમાં, તો કે સ્ટેફાઇલોકોકસ ગ્રુપ. સેકન્ડ છે સ્ટ્રેપ્ટોકોકાઈ ગ્રુપ પણ ગ્રામ પોઝિટિવનું જ એક્ઝામ્પલ છે. હવે જેવી રીતે સ્ટેફાઇલોકોકસ બંચમાં જોવા મળતા હતા, એવી રીતે સ્ટ્રેપ્ટોકોકાઈ છે એ પર્ટિક્યુલરલી પેરમાં હશે અથવા તો ચેઇનમાં હશે. તમે એનું ગ્રામ સ્ટેનિંગ પરફોર્મ કરશો અને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરશો તો એ પણ પર્પલ કલરના દેખાશે, જેને લીધે આપણે શું કહેશું એને, ગ્રામ પોઝિટિવ. અને એ છે એ બંચમાં અરેન્જ થયેલા નહીં હોય, પર્ટિક્યુલર ચેઇનમાં હશે અથવા તો પેરમાં હશે બાજુ બાજુમાં. એની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે તો એ જોઈએ. અને આ જે ઓર્ગેનિઝમ છે એ કેટેલાઇઝ નેગેટિવ આપે છે. ધેય એક્ઝિબિટ્સ હિમોલાઇટિક એક્ટિવિટી ઓન બ્લડ અગાર. બ્લડ અગારની પ્લેટ્સ હોય છે, જેમાં આપણે મીડિયા ન્યુટ્રિશન પ્રિપેર કરીએ છીએ એમાં બ્લડ એડ કરવાનું હોય છે એઝ એ ઇન્ગ્રેડિયન્ટ, બરાબર. તો બ્લડ અગારની પ્લેટ ઉપર આ ઓર્ગેનિઝમ છે હિમોલાઇટિક એક્ટિવિટી આપે છે, એટલે કે બ્લડના જે સેલ્સ છે એનું લાઇસિસ કરશે અને કંઈક ઝોન જેવું ઓબ્ઝર્વ થશે આપણે પ્લેટમાં, એટલે કે બ્લડ સેલ્સનું લાઇસિસ કરી શકે છે સ્ટ્રેપ્ટોકોકસ ગ્રુપના ઓર્ગેનિઝમ્સ. એના એક્ઝામ્પલ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્સ એન્ડ સ્ટ્રેપ્ટોકોકસ પાયોજન્સ. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની એ શું કરે છે, તો કે કોઝ ન્યુમોનિયા, એના નેમ ઉપરથી જે એના ડિઝીઝનું નેમ આપેલું છે, હ્યુમનમાં ન્યુમોનિયા નામનું ડિઝીઝ એટલે કે એમાં ફીવર જેવું આવી જશે. ન્યુમોનિયા નામનું ડિઝીઝ છે એ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની કરે છે. ધેન સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્સ ઇઝ ધ મેજર કોઝેટિવ એજન્ટ ઓફ ડેન્ટલ કેરીઝ. જનરલી ડેન્ટલ કેરીઝ એટલે કે જે કંઈ પણ ટીથ રિલેટેડ જે કંઈ પણ પ્રોબ્લેમ હોય છે એ કોણ કરે છે, સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્સ. એન્ડ સ્ટ્રેપ્ટોકોકસ પાયોજન્સ ફીવર એન્ડ અધર ઇન્ફેક્શન, એ શું કરે છે, ફીવર અને બીજા કોઈ એવા સિમ્પલ ઇન્ફેક્શન કરે છે. થર્ડ એક્ઝામ્પલ છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનું જ, બેસિલસ ગ્રુપ. બેસિલસ ગ્રુપમાં તમે અહીંયા જોઈ શકો છો ઇમેજમાં લોંગ ચેઇનના ફોર્મમાં જોવા મળશે. ઓર્ગેનિઝમને આપણે સ્ટેન કરશું તો દેખાશે પર્પલ શેપ, પર્પલ કલરના જ, એટલા માટે જે કેવા છે, ગ્રામ પોઝિટિવ. અને રોડ શેપ આપણે એને કહી શકીએ, કોકાઈ નથી, રાઉન્ડ શેપ નથી, કેવા છે, ચેઇન અથવા તો રોડ શેપ.
they are in chains. રોડ શેપ તો છે, જોડે જોડે કેવી રીતે અરેન્જ થયેલા હશે? ચેઇન માં અરેન્જ થયેલા હશે, એક પછી એક રોડ અરેન્જ થયેલા હશે. They are saprophytes, widely distributed in nature. Saprophyte એટલે કેવા ઓર્ગેનિઝમ? તો કે જે ઓર્ગેનિઝમ ડેડ ઓર્ગેનિક મેટર પર ગ્રો થતા હોય, કે ફોર એક્ઝામ્પલ કોઈ એનિમલ્સ છે, પ્લાન્ટ્સ છે, એ ડેડ થઈ જાય અને પછી એનું વિઘટન થઈ અને જે કંઈ પણ સડી જાય, બરાબર, ડેડ પ્લાન્ટ્સ છે, એનિમલ્સ છે, બધું, અને પછી એના એઝ અ ન્યુટ્રિશન લઈ અને ઓર્ગેનિઝમ જે એના પર ગ્રો થતા હોય એને કહેવાય સેપ્રોફાઇટિક ઓર્ગેનિઝમ. ઇટ પ્રોડ્યુસ એક્ઝો એન્ઝાઇમ્સ ધેટ હાઇડ્રોલાઇઝ સ્ટાર્ચ એન્ડ કેઝિન. હવે આ જે કંઈ પણ બેસિલસ ગ્રુપના ઓર્ગેનિઝમ્સ છે એમની પાસે એવી કેપેસિટી છે કે એક્ઝો એન્ઝાઇમ પ્રોડ્યુસ કરી શકે છે. એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકો, કે જે આપણા મેટાબોલિઝમની જે કંઈ પણ પ્રોસેસ છે એના રિએક્શનમાં એને હેલ્પ કરતા હોય, સબસ્ટ્રેટનું કન્વર્ઝન પ્રોડક્ટમાં કરતા હોય, એને કહેવાય એન્ઝાઇમ્સ. એક્ઝો એન્ઝાઇમ્સ એટલે કે સેલની બહાર જે એન્ઝાઇમનું સિક્રિએશન કરતા હોય એને કહેવાય એક્ઝો એન્ઝાઇમ. સેલની અંદર જો એન્ઝાઇમનું સિક્રિએશન થતું હોય, પ્રોડક્શન થતું હોય, તો એને કહેવાય એન્ડો એન્ઝાઇમ. બટ બેસિલસ સબટિલિસ જે ઓર્ગેનિઝમ છે, જે સ્પીસીસ છે, એ શું કરે છે? એક્ઝો એન્ઝાઇમનું પ્રોડક્શન કરે છે. અને આ એક્ઝો એન્ઝાઇમ કેવા છે? તો કે હાઇડ્રોલાઇસિસ કરશે. કોનું? સ્ટાર્ચનું. સ્ટાર્ચ એક ટાઈપના કાર્બોહાઇડ્રેટ્સ છે, પોલિમર્સ. અને કેઝિન, કેઝિન છે એ પ્રોટીન છે જે મિલ્કમાં પ્રેઝન્ટ હોય છે. તો કેઝિન પ્રોટીન અને સ્ટાર્ચ કાર્બોહાઇડ્રેટ બંનેનું એ હાઇડ્રોલાઇસિસ કરી શકે છે. કોણ? એક્ઝો એન્ઝાઇમ, જે બેસિલસ સબટિલિસ સ્પીસીઝે પ્રોડ્યુસ કરેલું હોય છે એ. સો they are used in industrial production of amylase. Amylase એક ટાઈપનું એન્ઝાઇમ જ છે. ઇન્ડસ્ટ્રીમાં આ એન્ઝાઇમનું પ્રોડક્શન કરવામાં આવે છે. એટલા માટે આ જે કંઈ પણ એન્ઝાઇમ છે એ અમાઇલેઝ એન્ઝાઇમ, જે આપણે કહીએ છીએ એક્ઝો એન્ઝાઇમ છે, અને સ્ટાર્ચ અને કેઝિનનું હાઇડ્રોલાઇસિસ કરશે. તો ઘણી એવી ઇન્ડસ્ટ્રીઝ છે જેમાં અમાઇલેઝની રિક્વાયરમેન્ટ હોય છે, તો એમાં અમાઇલેઝનું પ્રોડક્શન કરવામાં આવે છે. ધેન સેકન્ડ એક્ઝામ્પલ છે બેસિલસ ગ્રુપમાં જ, બેસિલસ સીરસ. ધેય આર ગ્રામ પોઝિટિવ રોડ્સ, ટેન્સ ટુ અકર ઇન ચેઇન. આ પણ બેસિલસ સબટિલિસની જેમ કેમાં હશે? ચેઇનમાં જ હશે. ધેર કોલોનીઝ હેવ ડલ ઓર ફ્રોસ્ટેડ ગ્લાસ અપિયરન્સ. હવે એ ઓર્ગેનિઝમ જ્યારે પેટ્રીપ્લેટ અથવા તો મીડિયા ઉપર આપણે ગ્રો કરીએ છીએ ત્યારે કેવા ઓબ્ઝર્વ થાય છે? એ કીધેલું છે કે એ ડલ કોલોની હશે. ડલ એટલે કે એક્ઝેક્ટ સાઇનિંગ નહીં આપતી હોય. અને એને સેકન્ડ વર્ડ કીધેલો છે ફ્રોસ્ટેડ ગ્લાસ, એટલે કે ગ્લાસ જેવો જ અપિયરન્સ હશે બટ ડલ હશે એમની કોલોની. ધેય હેવ સેન્ટ્રલી લોકેટેડ સ્પોર્સ. બેસિલસ સીરસની જે સ્પીસીસ છે એમ એ છે સ્પોરનું ફોર્મેશન કરી શકશે અને એના સ્પોર છે એના સેલમાં સેન્ટ્રલી પ્રેઝન્ટ હશે, સેન્ટરમાં. ધેન સ્પાઇરલ ફોર્મ્સ. સ્પાઇરલ ફોર્મના ઓર્ગેનિઝમ છે એમનો શેપ કેવો છે, એમની કરેક્ટરિસ્ટિક્સ કેવી છે એ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો ઇમેજમાં, એ પર્ટિક્યુલરલી સ્પાઇરલ શેપના ઓબ્ઝર્વ થશે. ધે આર હેલિકલ ઇન શેપ. સ્પાઇરલ શેપ પણ કહી શકીએ અને હેલિકલ શેપ પણ કહી શકીએ. એન્ડ એબલ ટુ ટ્વિસ્ટ ઓર કોન્ટ્રાક્ટ ધેર શેપ. એ ઓર્ગેનિઝમ પાસે એવી કેપેસિટી છે કે પોતે ટ્વિસ્ટિંગ કરી શકે છે, કોન્ટ્રાક્શેશન કરી શકે છે. અને એના એક્ઝામ્પલ છે ટ્રેપોનેમા સ્પીસીસ એન્ડ બોરેલિયા સ્પીસીસ. સ્પાઇરલ ફોર્મ ઓર્ગેનિઝમમાં બે એક્ઝામ્પલ છે, ટ્રેપોનેમા સ્પીસીસ એન્ડ બોરેલિયા સ્પીસીસ. ટ્રેપોનેમા સ્પીસીસની કેવી કેરેક્ટરિસ્ટિક્સ છે? તો કે ધેય પઝેસ પેરી પ્લાઝમિક ફ્લેજેલા. એમની પાસે પેરીપ્લાઝમિક ફ્લેજેલા છે. પેરીપ્લાઝમિક ફ્લેજેલા એટલે કે એમના જે કંઈ પણ સેલ્સ છે એની આઉટર સાઇડમાં બધી જગ્યાએ જે ફ્લેજેલા પ્રેઝન્ટ હોય એને કહેવાય પેરીપ્લાઝમિક ફ્લેજેલા. અને એની પર્ટિક્યુલર એક સ્પીસીસ આપેલી છે ટ્રેપોનેમા પેલિડિયમ, જે શું કરે છે? તો કે કોઝ સિફિલિસ ઇન હ્યુમન્સ. સિફિલિસ એક ટાઈપનો સેક્સ્યુઅલ ડિઝીઝ છે જે હ્યુમન્સમાં થાય છે. કોના લીધે થાય છે? તો કે ટ્રેપોનેમા પેલિડિયમ નામના ઓર્ગેનિઝમને લીધે. ધેન બોરેલિયા. બોરેલિયા શું કરશે? તો કે કોઝ લાઓસ બોમ
રેપલેપ્સિંગ ફીવર ઇન હ્યુમન્સ. હ્યુમન્સમાં એ ફીવર કરે છે, એનું પર્ટિક્યુલર નેમ આપેલું છે. એ ટાઈપની ફીવર છે એ બોરેલિયા નામના સ્પીસીસ છે એ હ્યુમન્સમાં કરે છે. ધેન માઇકોબેક્ટેરિયમ સ્પીસીસ. માઇકોબેક્ટેરિયમ સ્પીસીસની કેરેક્ટરિસ્ટિક જોઈએ તો એ તમે અહીંયા જોઈ શકો છો. આ જે કંઈ પણ રોડ ટાઈપના ઓર્ગેનિઝમ છે એ છે માઇકોબેક્ટેરિયમ. એરોબિક બેક્ટેરિયા છે કે જે ઓક્સિજનની પ્રેઝન્ટમાં જ ગ્રો થશે. સ્લાઇટલી કર્વડ ઓર સ્ટ્રેટ રોડ, એટલે કે કર્વડ એટલે કે કોમા જેવો શેપ, સ્લાઇટલી એવા કર્વડ શેપના હશે. અને અમુક છે એ સ્ટ્રેટ રોડના પણ હશે. ધે આર એસિડ ફાસ્ટ. અહીંયા જો આપણે ગ્રામ સ્ટેન નથી કરી શકતા, ગ્રામ પોઝિટિવ કે ગ્રામ નેગેટિવ નથી આ ઓર્ગેનિઝમ, એ એસિડ ફાસ્ટ છે. એસિડ ફાસ્ટ સ્ટેનિંગ કરશું અને જે ઓર્ગેનિઝમ ઓબ્ઝર્વ થશે માઇક્રોસ્કોપમાં એવા ઓર્ગેનિઝમને કહેશું એસિડ ફાસ્ટ માઇક્રો ઓર્ગેનિઝમ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે એમની કઈ કઈ સ્પીસીસ છે. માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. જનરલી એ શું કરશે? ટ્યુબરક્યુલોસિસ ડિઝીઝ કરશે હ્યુમનમાં, ટીબી જેને આપણે કહીએ છીએ, બરાબર. અને આપણે ખ્યાલ છે ટીબીમાં શું થાય છે, તો કે કફ થઈ જશે. અત્યારે તો એમની વેક્સિનને બધું અવેલેબલ છે, જ્યારે પહેલાં અવેલેબલ નહોતું ત્યારે ટીબી થ્રુ ઘણા છે એ ડેથ પણ, ઘણાની ડેથ પણ થઈ જતી હતી. તો ફેફસામાં અને એમનું ઇન્ફેક્શન આવી જાય છે કફને લીધે. તો માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ છે એ જનરલી ટીબી ટ્યુબરક્યુલોસિસ છે એ કોઝ કરશે હ્યુમનમાં. ધેન માઇકોબેક્ટેરિયમ લેપ્રી, જે કોઝ કરશે લેપ્રોસી. લેપ્રોસી પણ હ્યુમનમાં થશે, એક ટાઈપનો ડિઝીઝ છે. એન્ડ માઇકોબેક્ટેરિયમ સ્કોફ્યુલેન્સિયમ આ પણ એક સ્પીસીસ છે માઇકોબેક્ટેરિયમની જ. એ શું કરશે, તો કે લિમ્ફેડેન્ટિટિસ ઇન ચિલ્ડ્રન્સ, મીન્સ કે એનું લિમ્ફમાં, લિમ્ફ નોડમાં કંઈક ઇન્ફેક્શન થશે, એને કહેશું લિમ્ફેડેન્ટિટિસ. ધેન સેકન્ડ છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. ગ્રામ નેગેટિવ એટલે કે ગ્રામ સ્ટેનિંગ આપણે પરફોર્મ કરશું જે બેક્ટેરિયા પિંક કલરના ઓબ્ઝર્વ થશે એવા બેક્ટેરિયાને કહેશું ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. એનું એક એક્ઝામ્પલ છે ઇકોલાઈ, જેનું ફૂલ ફોર્મ છે ઇસ્ટેરેશિયા કોલાઈ. ઇસ્ટેરેશિયા કોલાઈને આપણે ગ્રામ સ્ટેનિંગ કરશું તો પિંક કલરના સોર્ટ રોટ છે એ ઓબ્ઝર્વ થશે. ધે આર ગ્રામ નેગેટિવ સોર્ટ રોટ્સ. ઇકોલાઈ અકર્સ ઇન ધી લોઅર પોર્શન ઓફ ધ ઇન્ટેસ્ટાઈન ઓફ હ્યુમન્સ એન્ડ વાર્મ બ્લડેડ એનિમલ્સ. ઇકોલાઈ છે એ કેવા ઓર ક્યાં પ્રેઝન્ટ છે, ક્યાં જોવા મળશે, તો કે હ્યુમન્સ અથવા તો કોઈ બી વાર્મ બ્લડેડ કે જેમનું બ્લડ છે એ વાર્મ હશે એટલે કે હોટ હશે એવા એનિમલમાં એ ઇન્ટેસ્ટાઈનમાં જોવા મળશે. ઇન્ટેસ્ટાઈનમાં પણ સ્પેશિયલી લોઅર પોર્શનમાં, આંતરડામાં, લોઅર પોર્શનમાં એ જોવા મળશે. સમ સ્ટ્રેન્સ કેન કોઝ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ, અધર કેન કોઝ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન. ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ એટલે કે જે કંઈ પણ અન્નળી રિલેટેડ ડિઝીઝ હોય એને કહેવાય ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ. અને બીજા અમુક સ્ટ્રેન છે ઇકોલાઈની, બધા જ ઇકોલાઈ નહીં બટ અમુક સ્ટ્રેન એવી છે કે જે ઇન્ફેક્શન કરે છે, તો અમુક છે એ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ કરશે અને અમુક છે યુરિનરી ટ્રેક્ટમાં પણ ઇન્ફેક્શન કરી શકે. ધેન સ્યુડોમોનાસ. આમાં પીસ છે એ સાયલેન્ટ છે. સ્યુડોમોનાસ ઓર્ગેનિઝમ પણ કેવા છે, ગ્રામ નેગેટિવ ઓર્ગેનિઝમ છે જે પિંક કલરના ઓબ્ઝર્વ થશે. આપણે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરશું તો આવા ટાઈપનું એમનું કંઈક ઓબ્ઝર્વેશન હશે. સેમ તમે અત્યારે જે ઇમેજ જોવો છો બધા માઇક્રો ઓર્ગેનિઝમની, એ માઇક્રોસ્કોપમાં આવા જ ઓર્ગેનિઝમ છે એ ઓબ્ઝર્વ થશે. ધે આર વાઇડલી ડિસ્ટ્રીબ્યુટ ઇન સોઇલ એન્ડ વોટર. સ્યુડોમોનાસ આપણે ક્યાં જોવા મળશે, તો કે સોઇલમાં પણ પ્રેઝન્ટ હશે અને વોટરમાં પણ પ્રેઝન્ટ હશે. તો આપણે એમનું માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન કરવું હોય તો આપણે સેમ્પલમાં એઝ એ શું યુઝ કરી શકીએ, સોઇલ અથવા તો વોટર. સેવરલ સ્પીસીસ આર પેથોજેનિક ટુ હ્યુમન્સ એન્ડ પ્લાન્ટ્સ. ઘણી સ્પીસીસ એવી છે કે જે હ્યુમન માટે અને પ્લાન્ટ માટે પેથોજેનિક છે. બધા જ સ્યુડોમોનાસની સ્પીસીસ પેથોજેનિક નથી, જેવી રીતે બધા જ ઇકોલાઈ પેથોજેનિક નથી એ જ રીતે. જોઈએ સ્યુડોમોનાસ એરોજીનોસા એમની સ્પીસીસ એ ક્યાં જોવા મળશે, તો કે પ્રોડ્યુસ વોટર સોલ્યુબલ બ્લુ પિગમેન્ટ. સ્યુડોમોનાસ એરોજીનોસા જે ઓર્ગેનિઝમ છે સ્ટ્રેન,
એ શું કરે છે તો કે વોટરમાં સોલ્યુબલ હોય એવા ટાઈપનું પિગમેન્ટનું પ્રોડક્શન કરે છે જે બ્લુ કલરનું છે. ફાઇકોસાયનિન એન્ડ વોટર સોલ્યુબલ ફ્લુરોસેન્ટ પિગમેન્ટ પાયોવેન્ડ્રિન આ બે પિગમેન્ટ છે જે એ પ્રોડક્શન કરે છે અને એ કેવા છે ફ્લુરોસેન્ટ છે. વોટર સોલ્યુબલ તો છે જોડે જોડે ફ્લુરોસેન્ટ છે એટલે કે પર્ટિક્યુલરલી રેડિયમમાં જેવી શાઇનિંગ હોય એ ટાઈપની શાઇનિંગ આપે છે એવા ઓર્ગેનિઝમ છે સ્યુડોમોનાસ. ઇટ કેન બી આઇસોલેટેડ ફ્રોમ વાઉન્ડ બમ એન્ડ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન. અહીંયા વોટર અને સોઇલમાં તો જોવા મળે જ છે એના સિવાય એ ક્યાંય પણ વાગેલું હોય અથવા તો બમ છે અથવા તો યુરિનરી ટ્રેકમાં કોઈ ઇન્ફેક્શન થયેલું છે તો એ ત્યાંથી પણ આપણે એને આઇસોલેટ કરી શકીએ છીએ, ત્યાંથી પણ આપણે એને ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. ધેન ફંજાઈ. ફંજાઈ શું છે તો એક ટાઈપની ફૂગ છે અને આપણે ઘણી વખત જોયેલી હોય કોઈ ફ્રૂટ્સ છે વેજીટેબલ્સ છે એ સ્પોઇલ થઈ જાય તો એના ઉપર છે એ ફૂગ છે એ ગ્રો થઈ જતી હોય છે બરાબર. ફૂગમાં આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોશું મ્યુકર. મ્યુકર એ કેવા ટાઈપની ફૂગ છે તો કે જેનો આપણે ઓર્ગેનિઝમ એવા ટાઈપનો કે વ્હાઈટ કલરનો ફ્લફી ગ્રોથ તમે અહીંયા પ્લેટમાં જોઈ શકો છો કે એને આપણે ગ્રો કરાવી તો એ આવા ટાઈપની ઓબ્ઝર્વ થશે. વ્હાઈટ કલરનો ફ્લફી ગ્રોથ છે એ જોવા મળે તો એ છે મ્યુકર અને એનો માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશું તો આપણે આવા ટાઈપનું છે એ ઓબ્ઝર્વેશનમાં જોવા મળશે. ઇટ ઇઝ ફ્રીક્વન્ટ કન્ટામિનેન્ટ ઓફ ફૂડ એન્ડ ઇઝ રિસ્પોન્સિબલ ફોર સમ ઇન્ફેક્શન ઓફ પ્લાન્ટ એન્ડ એનિમલ. આ જે મ્યુકર નામની જે કંઈ પણ ફંજાઈ છે એ ફૂડમાં ઇઝીલી કન્ટામિનેશન ક્રિએટ કરે છે એટલે ફૂડને ઇઝીલી છે એ સ્પોઇલ કરી શકે છે. ઘણી વખત રોટી પર અને ઘણા વેજીટેબલ્સ પ્લાન્ટ્સ ફ્રૂટ્સ એ બધા ઉપર આવા ટાઈપની ફૂગ છે એ ઓબ્ઝર્વ થાય છે બરાબર. તો એટલે ઇઝીલી કન્ટામિનેટ એટલે ડાયરેક્ટલી એ સ્પોઇલ કરે છે ફૂડને અને જોડે જોડે અમુક પ્લાન્ટ્સ છે એનિમલ છે એને પણ ઇન્ફેક્શન કરે છે મ્યુકર. ઇમ્પોર્ટન્ટ સ્પીસીસ આર મ્યુકર મ્યુકેડો એન્ડ મ્યુકર રેસેમિસ. આ બંને મ્યુકરની સ્પીસીસ છે જે ઇમ્પોર્ટન્ટ છે સ્ટડી માટે. ધેન રાઇઝોપસ. રાઇઝોપસ પણ એક ટાઈપની ફૂગ છે ફંજાઈ છે. રાઇઝોપસ અને મ્યુકર બંને સેમ જેવી છે બટ રાઇઝોપસ છે એ થોડીક એવી આપણે ઓબ્ઝર્વ કરશું એટલે અહીંયા જેવી પ્લાન્ટમાં જે તમને પ્લેટમાં ઓબ્ઝર્વ થાય છે થોડીક એવું વેરિએશન જોવા મળશે અને એ માઇક્રોસ્કોપિક ઇમેજમાં આવા ટાઈપનું કંઈક ઓબ્ઝર્વેશન થાય છે. કોમન કન્ટામિનન્ટ ઓફ ફૂડ એન્ડ લેબોરેટરીઝ. આ પણ કોમન કન્ટામિનેશન ક્રિએટ કરે છે ફૂડમાં અને લેબોરેટરીઝમાં. લેબોરેટરીઝમાં કઈ રીતે તો કે આપણે જે ઓર્ગેનિઝમ માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરાવતા હોય એની જગ્યાએ આ ફંજાઈ પણ ગ્રો થઈ જતી હોય છે એટલે લેબોરેટરીઝમાં પણ એ કન્ટામિનેશન ક્રિએટ કરે છે. એમની અલગ અલગ સ્પીસીસ છે એ જોઈએ. રાઇઝોપસ ઓરાઇઝી જે શું કરે છે આલ્કોહોલ પ્રોડક્શનમાં હેલ્પ કરે છે આલ્કોહોલ પ્રોડ્યુસ કરે છે. ધેન રાઇઝોપસ સ્ટોલોનિફર. ઇટ કેન બી યુઝડ ઇન ફ્યુમરેટ પ્રોડક્શન એન્ડ કોઝ સોફ્ટ રોટ ઓફ પોટેટોઝ. ફ્યુમરેટ એક ટાઈપનું કેમિકલ છે કમ્પાઉન્ડ છે એનું પ્રોડક્શન કરે છે રાઇઝોપસ સ્ટોલોનિફર અને જોડે જોડે એ પોટેટોઝમાં ડિઝીઝ કરે છે સોફ્ટ રોટ. સોફ્ટ રોટ એટલે કે એક ટાઈપનો સ્પોટ જનરેટ થઈ જશે એના ઉપર સડી જશે પોટેટો. વ્હાઈટ કલરની ફંજાઈ એના ઉપર ગ્રો થઈ જશે અને પોટેટો છે એ સડી જશે. ધેન રાઇઝોપસ નોડસ એ શું કરે છે ધે આર લેક્ટેટ પ્રોડ્યુસર. લેક્ટેટ એક કેમિકલ કમ્પાઉન્ડ છે એનું પ્રોડક્શન કરે છે રાઇઝોપસ નોડસિસ. તો ડિફરન્ટ ડિફરન્ટ સ્પીસીસ છે રાઇઝોપસની ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના કમ્પાઉન્ડનું પ્રોડક્શન કરે છે. ધેન નેક્સ્ટ છે ફંજાઈમાં જ એક્ઝામ્પલ એસ્પરજીલસ. એસ્પરજીલસ પણ એક ટાઈપની ફંજાઈ છે જે જનરલી બ્લેક કલરની ગ્રો થશે. આપણે ઘણી વખત જોયેલી હોય છે ઓનિયન પર ગ્રો થયેલી. ઓનિયન પર મેજોરિટી આવી બ્લેક ફંજાઈ છે ગ્રો થાય છે તો એ બીજી કોઈ નથી એ શું છે એસ્પરજીલસ છે અને એનું આપણે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરશું તો આપણે આવા ટાઈપની કંઈક ઓબ્ઝર્વ થશે. ઇટ ઇઝ કોમન કન્ટામિનેટ્સ ઓફ ફૂડ્સ. ઘણા ફૂડ પણ આપણે માઇક્રો એસ્પરજીલસ ફંજાઈ છે એ ઓબ્ઝર્વ થતી હોય છે. એના સિમ્પલ એક્ઝામ્પલ છે એસ્પરજીલસ ઓરાઇઝી,
એસ્પરજિલસ ઓરેઝી છે એ ક્યાં યુઝ થાય છે? તો કે યુઝફુલ ઇન આલ્કોહોલ પ્રોડક્શન, જે આલ્કોહોલનું પ્રોડક્શન કરે છે આ એસ્પરજિલસની સ્પીસીસ. ધેન એસ્પરજિલસ નાઇજર ઇમ્પોર્ટન્ટ ઇન પ્રોડક્શન ઓફ સિટ્રિક એસિડ એન્ડ અધર ઓર્ગેનિક એસિડ્સ કોઝ રોટિંગ ઓફ ફિગ એન્ડ પોમ ગ્રેનેટેસ. રોટિંગ એટલે કે સડવું. એ શું કરે છે ફંજાઈ? તો કે ઘણા બધા એસિડનું પ્રોડક્શન કરે છે અને ફૂડને છે રોટિંગ કરશે. રોટિંગ કરશે એટલે કે શું કરી દેશે? સડાવી દેશે. ધેન એસ્પરજિલસ ફ્યુમિંગેટ્સ. જનરલી શું કરે છે? એસ્પરજિલોસિસ, એક ટાઈપનો ફીવર થશે એમાં એસ્પરજિલોસિસ એટલે. અને એસ્પરજિલસ ફ્લેવસ જનરલી શું કરશે? એસ્પરજિલોસિસ. સેમ ફ્યુમિંગેટ્સ અને ફ્લેવસ આ બંને સ્પીસીસનું સેમ વર્ક છે, એસ્પરજિલોસિસ ડિઝીઝ કરે છે. ધેન પેનિસિલિયમ. પેનિસિલિયમ પણ એક ટાઈપની ફંજાઈ છે. એ પેટ્રીપ્લેટમાં એટલે કે આપણે જ્યારે એને ગ્રો કરાવશું ત્યારે મીડિયમ ઉપર આવા ટાઈપનું એનું ઓબ્ઝર્વેશન હશે. ગ્રીન કલરની પાવડરી કોલોની હશે. અને માઇક્રોસ્કોપમાં એનું ઓબ્ઝર્વેશન છે કરશું ત્યારે એ આવા ટાઈપનું સ્ટ્રક્ચર એમનું ઓબ્ઝર્વ થશે. પેનિસિલિન છે એ કયા ક્લાસમાંથી આવે છે? ફંજાઈના પર્ટિક્યુલર ક્લાસ હોય એના રિપ્રોડક્શનના બેઝિસ ઉપરથી ને. તો એ ક્લાસ જોઈએ, બિલોંગ્સ ટુ ક્લાસ એસ્કોમ્યુટન્સ, અથવા તો એના સ્પોરના ફોર્મ, સ્પોર કયા ટાઈપના પ્રોડ્યુસ કરે છે એના બેઝિસ ઉપરથી એને ક્લાસ ડિવાઈડ કરેલા હોય છે. તો એસ્કોમ્યુસેટ્સ નામનો ક્લાસ છે ફંજાઈનો. એ ક્લાસમાં પેનિસિલિયમ ઇન્ક્લુડ થાય છે. એની પર્ટિક્યુલરલી સ્પીસીસ જોઈએ. પેનિસિલિયમ ડિજિટેટમ જે શું કરે છે? તો કે સોફ્ટ રોટ ઓફ સિટ્રસ ફ્રૂટ. સિટ્રસ ફ્રૂટ્સ છે, પછી ઓરેન્જ છે, મેંગો છે, એ બધા ફ્રૂટ્સમાં છે એ સોફ્ટ રોટ કરશે. સોફ્ટ રોટ એટલે કે રોટિંગ એટલે કે સડવું જ થશે. સોફ્ટલી એટલે કે એની જે કોલોની છે એ ટાઈપનો સડો કરી દેશે, જેને આપણે કહી શકીએ સોફ્ટ રોટ. ધેન પેનિસિલિયમ કેમેમ્બર્ટિસ એ શું કરશે? તો કે રાઇપનિંગ ઓફ ચીઝ. ચીઝ પ્રોડક્શન જનરલી, ચીઝ એટલે શું બધાને ખ્યાલ જ છે, ઇન્ડસ્ટ્રીમાં આપણે ચીઝનું પ્રોડક્શન થતું હોય ત્યાં ચીઝને રાઇપનિંગ કરવા માટે પેનિસિલિયમ કેમ્બર્ટિસ છે સ્પીસીસ છે પેનિસિલિયમની યુઝ થાય છે. ધેન પેનિસિલિયમ નોટેટમ યુઝ ઇન પ્રોડક્શન ઓફ ઓર્ગેનિક એસિડ. ઓર્ગેનિક એસિડમાં, ઓર્ગેનિક એસિડને પ્રોડ્યુસ કરવા માટે પેનિસિલિયમ નોટેટમ યુઝ થાય છે. એન્ડ પેનિસિલિયમ ક્રાઇસોજેનમ એ છે પેનિસિલિયનને પ્રોડ્યુસ કરવા માટે યુઝ થાય છે. ધેન અલ્ટરનેરિયા. અલ્ટરનેરિયા પણ એક ફંજાઈની સ્પીસીસ છે. અલ્ટરનેરિયા અકર્સ યુનિવર્સલી. યુનિવર્સલી એટલે મોસ્ટલી બધે જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો બ્રાઉન કલરની ફંજાઈ છે. આપણે આવા ટાઈપની ફંજાઈ ગ્રો થતી હોય એ હશે અલ્ટરનેરિયા. અને એનું માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કંઈક આવું જોવા મળશે. સવરલ ફોર્મ સ્પીસીસ આર ફાઉન્ડ એઝ સ્પેરોબીસ ઓન ડેડ ડેઈંગ પ્લાન્ટ પાર્ટ્સ એન્ડ ઇન ધી સોઇલ. એટલે કે સેપ્રોફાઇટિક ફંજાઈ છે કે જ્યારે પ્લાન્ટના પાર્ટ કોઈ ડેડ થઈ ગયેલા હોય અને સોઇલમાં એ જોવા મળશે, ગ્રો થશે. અલ્ટરનેરિયા ટીનસીસ અને અલ્ટરનેરિયા સોલાની આ બંને સ્પીસીસ છે. અલ્ટરનેરિયા ટેનસ શું કરે છે? તો કે ઓલ્સો અકર ઇન હાઉસ ડસ્ટ. હાઉસની જગ્યાએ પણ ડસ્ટ છે એમાં પણ ઇઝીલી ગ્રો થઈ જાય છે. અને સોલાની તો કે ઇટ કોઝ હે ફીવર. હે ફીવર એટલે કે હે એક ટાઈપનું ગ્રાસ છે જેને લીધે આપણે ફીવર આવે છે. હે ગ્રાસનું જે ઇન્ફેક્શન આપણે લાગેલું હોય અને ફીવર જનરેટ થાય છે તો એ જે કંઈ પણ શેના લીધે થઈ છે? તો કે આ ફંજાઈના લીધે. સમ સ્પીસીસ આર પેરાસાઇટિક ઓન પ્લાન્ટ એન્ડ કોઝ અર્લી બ્લાઇટ્સ ઓફ પોટેટોસ. ઘણા સ્પીસીસ છે અલ્ટરનેરિયા સોલાની સ્પીસીસની કે જે શું કરે છે? તો કે પેરાસાઇટિક છે પ્લાન્ટ માટે અને એ પોટેટોઝમાં અર્લી બ્લાઇટ છે એ ક્રિએટ કરશે. ધેન નેક્સ્ટ સ્પીસીસ છે, નેક્સ્ટ ગ્રુપ છે ફંજાઈનું જ, કુર્વ્યુલારિયા. કુર્વ્યુલારિયા શું છે? તો કે એક ટાઈપની ફંજાઈ છે જે આવા ટાઈપનો ગ્રોથ જોવા મળશે ગ્રીન કલરનો.
પેટ્રી ડિશમાં મીડિયા ઉપર, અને માઇક્રોસ્કોપમાં આવા ટાઈપની કંઈક ઇમેજ છે આપણે જોવા મળશે એનું સ્ટ્રક્ચર. પોઝેસિસ ડાર્ક બ્રાઉન હાઇફી એન્ડ કોનિડિયા. ધ કોનિડિયા આર સેપ્ટેટ મોસ્ટલી કર્વડ. હવે આ જે કંઈ પણ વર્ડ છે, હાઇફી, કોનિડિયા, સેપ્ટેટ, આ બધા વર્ડ છે એના સ્ટ્રક્ચર રિલેટેડ છે. ફંજાઈનું સ્ટ્રક્ચર છે, તમારે ઇન ડિટેલ સ્ટડી કરશો એટલે ઇઝીલી આઈડિયા આવશે. હાઇફા એટલે કે ફંજાઈનું બોડી છે, બરાબર. એ બોડી છે એ બ્રાઉન કલરનું હશે, અને બોડી ઉપર જે કંઈ પણ આવા ટાઈપનું સ્ટ્રક્ચર છે એને કહેશું કોનિડિયા. અને સેપ્ટેટ એટલે કે જે એનું બોડી છે એમાં ક્રોસ વોલ જનરેટ થયેલી હોય તો એવી હાઇફીને કહેવાય સેપ્ટેટ હાઇફી. અને સિમ્પલ નોર્મલી આવી રીતે હશે તો એને કહેશું એસેપ્ટેટ અથવા તો નોન સેપ્ટેટ. એટલે આ જે કંઈ પણ છે એની પાસે ક્રોસ વોલ જનરેટ થયેલી હશે એવી હાઇફા હશે એટલે એને કહેશું સેપ્ટેટ હાઇફી. અને એ હાઇફી છે એ મોસ્ટલી કેવી હશે, આવી રીતે કર્વડ સ્ટેપમાં હશે. ક્રુવ્યુલારિયા લ્યુનાટા એક પર્ટિક્યુલર એની સ્પીસીસ છે, ક્રુવ્યુલારિયાની કોમન સ્પીસીસ છે, જે લીફ સ્પોટ ફંજાઈ પણ કહી શકાય. એન્ડ ઓલ્સો અકર ઇન સોઇલ, જે ક્યાં જોવા મળે છે, સોઇલમાં. સમ આર એક્ટિવ ડિગ્રેડ્સ ઓફ સેલ્યુલોઝ એન્ડ ડેમેજ ટેક્સટાઇલ્સ. ટેક્સટાઇલ્સ એટલે કે કાપડ્સ, બરાબર. જે કંઈ પણ ઇન્ડસ્ટ્રી હોય કાપડની એને કહેવાય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ. જે કંઈ પણ એક કાપડ છે એ શેનું બનેલું હોય તો કે સેલ્યુલોઝનું, કોટનમાંથી જ બનશે. અને આ જે કંઈ પણ સ્પીસીસ છે ક્રુવ્યુલારિયા લ્યુનાટા, એ સ્પીસીસ છે શું કરે છે તો કે સેલ્યુલોઝનું ડિગ્રેડેશન કરે છે. સેલ્યુલોઝ એક ટાઈપના પોલિમર્સ છે, બરાબર, કાર્બોહાઈડ્રેટ્સ. એનું એ ડિગ્રેડેશન કરી શકે છે, એટલા માટે એ ટેક્સટાઇલને પણ શું કરી શકે, ડેમેજ. નેક્સ્ટ ફંજાઈ છે ન્યુરોસ્પોરા. ન્યુરોસ્પોરા છે, જનરલી તમે પ્લેટમાં ઇમેજ જોઈ શકો છો, આવા ટાઈપનું એનું સ્ટ્રક્ચર છે. વ્હાઈટ એન્ડ પિંક જેવો સાઈડ આવે છે અને બ્લેક કલરના સ્પોટ છે. અને એ ઓબ્ઝર્વેશન માઇક્રોસ્કોપમાં કરીએ તો આવા ટાઈપનું ઓબ્ઝર્વેશન થશે. ધ ગ્રોથ અપીયર વ્હાઈટ ઇન ઇનિશિયલ સ્ટેજ બટ ટર્ન્સ પીચ ઓર પિંક ઓન એજિંગ. જ્યારે ફંજાઈ ગ્રોથ હતી હશે ત્યારે સ્ટાર્ટિંગ ફેઝમાં એ વ્હાઈટ કલરની હશે, બટ જ્યારે એમનું એન્ડિંગ સ્ટેજ એજિંગ થઈ જશે ફંજાઈનું ત્યારે એ પીચ કલરની અથવા તો પિંક કલરની ઓબ્ઝર્વ થશે. અહીંયા તમે જોઈ શકો છો. કોમનલી નોન એઝ રેડ મોલ્ડ ઓર બ્રેડ. આમનું સેકન્ડ એક્ઝામ્પલ શું છે, ન્યુરોસ્પોરા છે, એને બીજું કયા નેમથી કહી શકાય તો કે એને રેડ મોલ્ડ પણ કહી શકાય અથવા તો બ્રેડ કહી શકાય. રેડ મોલ્ડ ઓફ બ્રેડ, બ્રેડ ઉપરની રેડ મોલ્ડ એવું નેમ પણ આપી શકાય. મેઇનલી રિસ્પોન્સિબલ ફોર ફૂડ સ્પોઇલેજ, ફૂડનું સ્પોઇલેજ કરવા માટે એ રિસ્પોન્સિબલ છે. ન્યુરોસ્પોરા ક્રાસિયા એ એમની પર્ટિક્યુલર સ્પીસીસ છે, ઇઝ યુઝડ ઇન જીનેટિક સ્ટડી. જીનેટિક સ્ટડી કરવા માટે એ યુઝ થાય છે. ફંજાઈનો જ સેકન્ડ ટાઈપ છે ઈસ્ટ. આપણે આગળની જે ફંજાઈ જોઈ હતી એ બધી મોલ્ડમાં ઇન્ક્લુડ થશે. મોલ્ડ એટલે કેવી ફંજાઈ, તો કે જે મલ્ટી સેલ્યુલર ફંજાઈ હોય, કે જેમ ફંજાઈના એક કરતાં વધારે સેલ હોય એને કહેવાય મોલ્ડ. ઈસ્ટ પણ ફંજાઈ જ છે, જે જનરલી હશે બેક્ટેરિયા જેવી. શું કામે, તો કે યુનિસેલ્યુલર ફંજાઈ છે ઈસ્ટ, એટલા માટે. અને કરેક્ટરિસ્ટિક્સ એની બધી કેવી છે, ફંજાઈ જેવી. ઈસ્ટ છે એ કોલોનીના ફોર્મમાં ગ્રો થશે, જેવી રીતે બેક્ટેરિયાની કોલોની હોય એવી ટાઈપની કોલોની છે એ જોવા મળશે પ્લેટ પર એમની. અને માઇક્રોસ્કોપમાં એમની ઇમેજ કેવી જોવા મળશે, તો કે ઓવલ શેપની, જે તમે જોઈ શકો છો. બેક્ટેરિયાના સેલ કરતાં થોડાક એમના સેલ્સ છે એ બિગ સાઇઝના હશે, છે યુનિસેલ્યુલર, બે સ્ફેરિકલ શેપમાં જ. ઇસ્ટ આર ઓવલ, સિલિન્ડ્રિકલ ઓર સ્ફેરિકલ સેલ્સ વિથ બર્ડ ફોર્મેશન, કે જે બર્ડનું ફોર્મેશન કરશે રિપ્રોડક્શન માટે. બર્ડ એટલે કે સિમ્પલ જે એનો સેલ હોય ઓવલ શેપનો, એમાં જનરલી બર્ડ ફોર્મેશન કરે અહીંયા નાનું, અને પછી એ બર્ડ સેપરેટ થઈને ન્યૂ ઈસ્ટનું ફોર્મેશન કરશે, એને કહેશું બર્ડ. ઈસ્ટનું એક્ઝામ્પલ છે સેકરોમાઇસિસ સેરેવિસી. ઇટ ઇઝ યુઝડ ઇન ફર્મેન્ટેશન ઓફ બિયર એન્ડ વાઇન એન્ડ ઇન બેકિંગ. બેકિંગ ઇન્ડસ્ટ્રીમાં જે બિયર અને વાઇન બનાવવાનું હોય છે તો એમાં ઈસ્ટ સેકરોમાઇસિસ સેરેવિસીની જે સ્પીસીસ છે એ યુઝ થાય છે. માસ કલ્ટિવેશન ઇઝ યુઝડ એઝ ફૂડ સપ્લિમેન્ટ ફોર હ્યુમન્સ એન્ડ એનિમલ્સ.
હ્યુમન્સ અને એનિમલ્સ માટે પણ એમનું પ્રોડક્શન કરાવવામાં આવે છે, એટલે કે માસ કલ્ટિવેશન વધારે અમાઉન્ટમાં પ્રોડક્શન ઈસ્ટનું કરાવી અને ઈસ્ટને એઝ એ ન્યુટ્રિશનમાં હ્યુમન અને એનિમલ માટે પણ લઈ શકાય છે. ફૂડમાં પણ આપણે આથવણની જે કંઈ પણ પ્રોસેસ કરાવીએ છીએ એમાં ઈસ્ટનો પાવડર એડ કરી શકીએ, એટલે હ્યુમન ફૂડમાં આપણે એનો યુઝ કરી શકીએ. ધેન આલ્ગી, જેને આપણે શું કહીએ છીએ, લીલ સિમ્પલ લેંગ્વેજમાં, ઓર સેવાળ. આલ્ગી આર ફાઉન્ડ ઇન સી વોટર. સી વોટર એટલે કે દરિયામાં જોવા મળશે. પોન્ડ્સ, મોઇસ્ચર પ્લેસ, ટ્રંક્સ ઓફ ટ્રીઝ, રિવર્સ, ઓલ હાઉસ વોલ્સ, વેટ રોક્સ, ઇન શોર્ટ કે જ્યાં વોટર પ્રેઝન્ટ હશે અથવા તો મોઇસ્ચરવાળું એન્વાયરમેન્ટ જ્યાં પ્રેઝન્ટ હશે ત્યાં બધે આપણે આલ્ગી ગ્રો થયેલી ઓબ્ઝર્વ થશે. ધે આર ઓફ વેરિયસ કલર. આલ્ગી છે ઓનલી ગ્રીન કલરની જ હોય છે એવું જરૂરી નથી, ઘણા બધા કલર હોય છે. શું કામે, તો કે એ ડિપેન્ડ્સ કરે કે એની પાસે કયું પિગમેન્ટ છે. જે વાઇઝ એમનું પિગમેન્ટ હશે એ વાઇઝ એમના કલર હશે. લાઈક રેડ આલ્ગી, ગ્રીન આલ્ગી, બ્રાઉન આલ્ગી, યલો આલ્ગી એન્ડ બ્લુઇશ આલ્ગી. આટલા જનરલી નોર્મલ સેડમાં આલ્ગી છે એ જોવા મળતી હોય છે. આલ્ગીમાં આપણે જોઈએ પર્ટિક્યુલરલી ફંજાઈમાં બોડીને આપણે કઈ રીતે હાઇફી કીધેલું હતું એમ આલ્ગીના જે બોડી છે એને કહેવાય થાઇલોઇડ. આલ્ગલ બોડી ઇઝ કોલ્ડ થાઇલોઇડ. ઇટ મે બી યુનિસેલ્યુલર ઓર મલ્ટીસેલ્યુલર. આલ્ગી પણ આલ્ગીમાં પણ યુનિસેલ્યુલર પણ હોઈ શકે અને મલ્ટીસેલ્યુલર પણ હોઈ શકે. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે આલ્ગીના બે, નોસ્ટોક એન્ડ એનાબીના. અહીંયા તમે ફર્સ્ટ ઇમેજ જે જોવો છો એ છે નોસ્ટોક આલ્ગી. માઇક્રોસ્કોપમાં તમને નોસ્ટોક આલ્ગી છે આવા ટાઈપની ઇમેજ દેખાશે, જ્યારે એનાબીના છે એ આ ટાઈપની ઓબ્ઝર્વ થશે. અને આ બંને છે એ યુનિસેલ્યુલર આલ્ગીના એક્ઝામ્પલ છે. ધેન પ્રોટોઝુઆ. ધ વર્ડ પ્રોટોઝુઆ ઇઝ ડિરાઇવડ ફ્રોમ ટુ ગ્રીક વર્ડ્સ. પ્રોટોઝુઆ વર્ડ છે એ કેના ઉપરથી આવેલો છે, તો કે ગ્રીક વર્ડ પરથી. શું મિનિંગ થશે પ્રોટોઝુઆનો, તો કે પ્રોટો એન્ડ ઝુઆ. પ્રોટો મીન્સ ફર્સ્ટ ઓર પ્રિમિટિવ. જ્યારે લાઈફ છે એ અરાઇઝ થાય છે ત્યારે જે ફર્સ્ટ ઓર્ગેનિઝમ હતા એને, એટલા માટે એને આપેલું છે પ્રોટો વર્ડ. પ્રોટો મીન્સ ફર્સ્ટ, ઝુઆ મીન્સ એનિમલ. લાઈફ પરના જે ફર્સ્ટ એનિમલ્સ છે એને કહેવાય પ્રોટોઝુઆન્સ. ઇન ધી એનિમલ કિંગડમ ધે બિલોંગ્સ ટુ ધી લોઅર પોઝિશન. એટલે એનિમલમાં એ સૌથી લોઅર પોઝિશન પર આવશે. ધે આર ધ સિંગલ સેલ્ડ એનિમલ. એનિમલમાં એનિમલ તો છે જ, બટ કેવા છે, યુનિસેલ્યુલર સિંગલ સેલ્ડ એનિમલ છે. અબાઉટ 30,000 ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રોટોઝુઆ આર ફાઉન્ડ. ડિફરન્ટ ડિફરન્ટ પ્રોટોઝુઆની 30,000 જેટલી સ્પીસીસ છે એ અવેલેબલ છે નેચરમાં. ધે આર લાઈવ ઇન ફ્રેશ વોટર, સી વોટર, મોઇસ્ટ સોઇલ ઓર એઝ પેરાસાઇટ્સ. એટલે પ્રોટોઝુઆ છે આપણે ક્યાં જોવા મળશે, તો કે જ્યાં મોઇસ્ચર એન્વાયરમેન્ટ ઓર વોટર પ્રેઝન્ટ હશે ત્યાં પ્રોટોઝુઆ જોવા મળશે. અને જોડે જોડે એ પોતે કેવા છે, પેરાસાઇટ્સ છે, એટલે કોઈ હોસ્ટના બોડી પર પણ જોવા મળશે. અને એનું એક એક્ઝામ્પલ આપેલું છે અમીબા. અત્યાર સુધી આપણે બધાને ખ્યાલ જ છે અમીબા છે એ પ્રોટોઝુઆ છે. ઇઝ વન ઓફ ધ કોમન એક્ઝામ્પલ ઓફ ફ્રી લિવિંગ પ્રોટોઝુઆ હેવિંગ અ સ્ટ્રક્ચર સિમિલર ટુ જેલી લાઈક પ્રોટોપ્લાઝમ. અમીબા એક શેપ લેસ છે પ્રોટોઝુઆ છે, મીન્સ કે એનો પર્ટિક્યુલરલી શેપ છે એ રેગ્યુલર છે, એની અરેન્જમેન્ટ આપણે ખ્યાલ છે નહીં, એ પોતાનો શેપ છે એ ચેન્જ કરતા રહે છે, બરાબર. હવે આ જે કંઈ પણ પ્રોટોઝુઆ છે એમનું સ્ટ્રક્ચર છે એ સિમિલર કેના જેવું સ્ટ્રક્ચર છે, તો કે જેલી જેવું. એમનું જે કંઈ પણ પ્રોટોપ્લાઝમ એટલે કે જેનું સાયટોપ્લાઝમ છે એ કેવું હશે, સેમી સોલિડ મટીરિયલ હશે, જેલી જેવું મટીરિયલ હશે. ઇટ કોન્સ્ટન્ટલી ચેન્જ ઇટ્સ શેપ્સ. અમીબાની જ વાત કરીએ છીએ, પોતાનો શેપ છે એ કોન્સ્ટન્ટલી કેવું કરે છે, ચેન્જ કરતો રહે છે. ધેન સેકન્ડ પ્રોટોઝુઆ છે પેરામિસિયમ. પેરામિસિયમનો શેપ ચપ્પલ જેવો છે એ આપણે ખ્યાલ છે, કેમ કે ઓલરેડી 11th 12th આપણે સ્ટડી કરી ગયેલા છે. અહીંયા ઇમેજમાં તમે માઇક્રોસ્કોપમાં જોશો તો આવા ટાઈપનું કંઈક એમનું સ્ટ્રક્ચર ઓબ્ઝર્વ થશે. પેરામિસિયમ ઇઝ અ કોમ્પ્લેક્સ પ્રોટોઝુઆન્સ હેવિંગ અ સ્લીપર લાઇક સ્ટ્રક્ચર. સિલિયા આર પ્રેઝન્ટ ઓન હોલ બોડી પાર્ટ એન્ડ રિસ્પોન્સિબલ ફોર મૂવમેન્ટ. એમના જે કંઈ પણ બોડી પાર્ટ છે તમે અહીંયા જોઈ શકો છો, આવા ટાઈપની સિલિયાનું સ્ટ્રક્ચર ઓબ્ઝર્વ થાય છે. એટલે સિલિયા એમના લોકોમોશન માટે હેલ્પફુલ થાય એવી ઓર્ગેનલ્સ છે. એના હોલ બોડી પાર્ટમાં સિલિયા છે એ પ્રેઝન્ટ હશે. અને એનું શું વર્ક છે, તો કે એ પ્રોટોઝુઆ પેરામિસિયમને છે એ
મૂવમેન્ટ માટે હેલ્પફુલ થશે. તો આ એક્સપેરિમેન્ટમાં તમે આ જે ઇમેજના ફોર્મમાં જોયેલું છે પરમેનન્ટ સ્લાઇડ, માઇક્રોસ્કોપમાં આલ્ગી છે, ફંજાઈ છે, પ્રોટોઝુઆ છે અને બેક્ટેરિયા છે, આ ટાઈપના સ્ટ્રક્ચર છે આપણે માઇક્રોસ્કોપમાં એમની પરમેનન્ટ સ્લાઇડમાં ઓબ્ઝર્વ કરી શકીએ. એટલે પરમેનન્ટ સ્લાઇડમાં જે ઓબ્ઝર્વેશન છે સેમ એ જ ઓબ્ઝર્વેશન, એ જ ઇમેજ તમને અત્યારે મેં ઇમેજના ફોર્મમાં બતાવેલી છે. થેન્ક યુ.